श्री हिरपरा कन्या विद्यालय। आजनो आपणो लेक्चर त्रीजो, पाठ त्रीजो, भारतनुं बंधारण आपणे જોઈએ। ભારતનું બંધારણ પાઠનું નામ વાંચતા આપણને એમ થાય કે ભારતનું બંધારણ એટલે કે આપણો જે આખો દેશ ભારત દેશ છે જેના આપણે નાગરિક છીએ એનું જે આખે આખું જે બંધારણ ઘડવામાં આવેલું છે તેના વિશેની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે। તો વધુ માહિતી સાથે આપણે સમજીએ કે ભારતનું બંધારણ છે તે શું કહેવા માંગે છે। આપણે પાઠની શરૂઆત કરીએ। હેલી, પ્રિયાંશી અને સચિન તેમના પપ્પા અને મમ્મી સાથે ટીવીમાં વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ નિહાળી રહ્યા છે। ભારત અને શ્રીલંકા વચ્ચે જે દિલધડક મેચ ચાલી રહી છે, વર્લ્ડ કપ ભારતને મળશે કે શ્રીલંકાને? એ દરેકના મનમાં પ્રશ્ન છે કે વર્લ્ડ કપ છે એ કોને મળશે। શ્રીલંકાનો સ્કોર જોતા ભારત માટે ઘણું જ મુશ્કેલ જણાતું હતું, પરંતુ ભારતીય કપ્તાન ધોનીની ફટકાબાજીથી ભારત વર્લ્ડ કપ જીતી ગયું। સર્વત્ર વિજયનો માહોલ છવાઈ ગયો। ટીવીમાં આ જોઈ અને હેલી બોલી ઉઠી, મમ્મી આ અગાઉ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે જે મેચ ટાઈ થઈ હતી, તો કે મેચ ટાઈ થવી એટલે શું? આ દરેક વિદ્યાર્થીઓના મનમાં પણ આવો પ્રશ્ન આવે કે મેચ ટાઈ થવી એટલે શું? તો કે બંને જે ટીમ છે એ બંનેના રન એક સમાન જ થયા હોય માટે છે એ મેચ ટાઈ થઈ હોય। ત્યાર પછી એના મમ્મી કહે છે કે નીતા બહેન બોલ્યા, હેલી ક્રિકેટર જેવી લોકપ્રિય રમત માટે આઈસીસીએ ખૂબ જ વ્યવસ્થિત નિયમો બનાવેલા છે, બરાબર? તો કે ક્રિકેટ માટે એટલે કે એનું આખું એસોસિએશન હોય છે કે ક્રિકેટ છે તો કે ક્યાંથી ચાલે છે, તો કે એનું આઈસીસીએ આખું એનું વ્યવસ્થિત રીતે એના નિયમો બનાવેલા છે। મેચ ટાઈ થવી એટલે મેચમાં બંને ટીમના સરખા જ રન થવા। વળી ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી રમતોમાં પણ દરેકના નિયમો હોય છે। એક રમતના જો આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો પછી આવડા મોટા જે આપણે ભારત દેશ ચલાવીએ છીએ એનો જે વહીવટ ચલાવવો હોય તો આપણે એમ કે નિયમની જરૂર પડે છે, બરાબર? ત્યાર પછી પાઠનું એકદમ મહત્વનું કહી શકીએ એવો જે આ પોઈન્ટ છે, બરાબર છે, કે ભારતનું બંધારણ, બરાબર? આપણે સૌ પ્રથમ સમજીએ કે ભારતનું બંધારણ છે, બરાબર? તો કે સૌ પ્રથમ પ્રશ્ન થાય આપણને કે આ આમુખ છે તો એ આમુખ નામ છે એ કઈ રીતે એમ કે પડેલું હશે, બરાબર? તો કે આખે આખું જે ભારતનું બંધારણ સમજવું હોય તો કે બંધારણ સમજવાની ચાવી તો કે કોને કહેવાય છે? આમુખને કહેવાય છે। આપણે જોઈએ કે આમુખમાં શું કહેવામાં આવે છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને છે અમે સમર્પિત કરીએ છીએ, બરાબર? જો આ આખે આખું જે તમે જોઈ શકો છો એ આપણા બંધારણનું આમુખ છે, તો આપણને એમ થાય કે જે આખે આખું જે આ બંધારણ છે એનો મુસદ્દો એટલે કે એના જે દરેકે દરેક નિયમો છે, એના જે કાયદાઓ છે, તો કે એ કોણે તૈયાર કરેલા હશે? તો કે બી એન રાવ કરીને જે વ્યક્તિ છે એણે પોતે છે એ આખે આખું આ બંધારણ છે, બરાબર, એનો મુસદ્દો છે એ એમણે તૈયાર કરેલો છે। ત્યાર પછી આપણને એવો પણ વિચાર આવે
કે ભારત દેશ છે તો વળી એમાં ભારતના બંધારણની આમુખની જરૂર છે એ શા માટે પડેલી હશે? તો કે આપણે બધા જાણીએ છીએ કે અમેરિકા જેવો દેશ છે, બરાબર, અમેરિકા જે દેશ છે એણે સૌ પ્રથમ છે એ આમુખની શરૂઆત એણે પોતે કરેલી હતી, અને એની પાસેથી આપણે છે એ આપણા દેશનું બંધારણ ઘડવા માટે થઈ, અને એણે જે છે એ બંધારણ અપનાવ્યું અને એમાંથી છે એ આપણે લીધેલું છે, બરાબર. તો કે એની ભાષા છે, બરાબર, જેમ કે અમેરિકા છે તો કે એની ભાષા કઈ હશે? તો કે ઓસ્ટ્રેલિયન, બરાબર, એ આમુખની એ લોકોની જે ભાષા છે, બરાબર. તો કે તેના ઉપરથી ભારતે છે એ પોતાનું આખે આખું બંધારણ છે જે તૈયાર કરેલું છે. ત્યાર પછી આપણને બીજો એ પણ વિચાર આવે કે અમેરિકા છે, બરાબર, એમણે તો એમ કે આ આમુખ છે એ સામેલ કરેલું છે, પરંતુ સૌ પ્રથમ દેશ કે જેણે આખે આખું જે આ બંધારણ છે એને લેખિતમાં આપેલો દેશ છે તો કે એ કયો છે? તો કે ફ્રાન્સ છે એ એવો દેશ છે કે જેણે સૌ પ્રથમ લેખિતમાં જે આખે આખું જે આપણું આ બંધારણ છે એ લોકોએ છે એ તૈયાર કરેલું હતું. એટલે કે ફ્રાન્સે લેખિતમાં જે બંધારણ તૈયાર કરેલું હતું એની પાસેથી આપણા ભારતે છે આપણું બંધારણ છે એ લેખિતમાં છે એ તૈયાર કરેલ હતું, અને એને જે અપનાવ્યું છે એ પણ એમ કે આપણે પણ અપનાવેલું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે અખંડિતતા છે, બરાબર, આપણા આમાં આપેલું છે કે આમુખ છે એની જરૂર શું છે? તો કે બંધારણ છે એને સમજવાની ચાવી છે. ત્યાર પછી કે છે કે આમુખ લખનાર છે એ કોણ હશે? આપણને એવો પ્રશ્ન થાય કે આવું બંધારણ છે તો કે એ કોણે લખેલું હશે, બરાબર. તો કે એના લખનાર છે એ પ્રેમ બિહારી રાય દાદા એનું નામ છે, અને જે લેખિતમાં આપનાર જે સૌ પ્રથમ દેશ છે એ કયો છે? તો કે ફ્રાન્સ છે એ સૌ પ્રથમ દેશ માનવામાં આવે છે કે જેણે આખે આખું બંધારણ લેખિતમાં જેની શરૂઆત કરેલી છે. ત્યાર પછી આમાં આપણે જોઈએ કે અમુક અમુક શબ્દ સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આનો મિનિંગ છે એ શું થતો હશે, બરાબર. સૌ પ્રથમ છે કે સમાજવાદ, બરાબર છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સમાજવાદ છે એટલે કે દરેક વ્યક્તિઓને છે સામાજિક રીતે ન્યાય છે એ મળી રહે, કે એમાં કોઈ પણ એક સમાજને આવરી લેવાનું છે નહીં, દરેક સમાજને યોગ્ય રીતના ન્યાય મળી રહે એની વાત આખી છે એ અહીં કરવામાં આવેલી છે. ત્યાર પછી છે અખંડિતતા, બરાબર છે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર અખંડિતતા છે. તો કે દરેક લોકો છે એ એકબીજાને પ્રત્યે એકતા રાખે, ભાઈચારાની ભાવના રાખે, અને યોગ્ય રીતના છે એ આપણું ભારતનું જે બંધારણ છે એ યોગ્ય રીતની એની ગરિમા છે એ જળવાઈ રહે એના માટે થઈ અને કામ કરે છે. ત્યાર પછી છે કે બિન સાંપ્રદાયિકતા, બરાબર, આપણે જોઈ શકીએ છીએ બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા, બરાબર, આપણે જોઈએ કે સામાજિક ન્યાય દરેક સમાજને મળે અને તેનું આખે આખું છે એ આયોજન પણ વ્યવસ્થિત રીતે બને અને દરેક લોકો છે એમાં સહયોગ આપે એવી ભાવના સાથે આ બિન સાંપ્રદાયિક છે એ કરવામાં આવેલું હતું. ત્યાર પછી છે કે આખે આખું છે, બરાબર, એ આમુખ છે. તો કે આમુખને બનાવવા માટે, બરાબર, ઘણો બધો સમય છે એ લાગેલો છે એ આપણે હવે જોઈશું. આગળ જોઈએ આમુખને આપણે વધારે સમજતા કે એ કઈ તારીખે કઈ સાલમાં છે એનો છે એ અપનાવ્યું અને ક્યારે છે એનો અમલ થયો. જો આપણને આમુખમાં એ પણ લખેલું છે કે આજે 26 નવેમ્બર 1949 ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને છે એ અમે સમર્પિત કરીએ છીએ, બરાબર. આ આખે આખું તમે જે ભારતનું બંધારણ છે એ તમે લોકો સમજ્યા. હવે આપણે આગળ જોઈએ કે કોઈ પણ દેશનું છે એ શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે, બરાબર. દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થીની બહેનો આ ધ્યાનથી સાંભળશે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે સામાન્ય રીતે આપણે જોઈએ કે આપણે સ્કૂલમાં હોઈએ તો એક સ્કૂલને ચલાવવી હોય તો એના પણ નિયમો હોય છે.
કે જો નિયમો પ્રમાણે આપણે ચાલીએ તો આપણને છે એ વાંધો આવતો નથી. એવી જ રીતે આ દેશનું પણ શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણ લેખિત અને અલેખિત હોય છે. જો ખાસ જોજો કે આપણું બંધારણ છે એ લિખિત અને અલિખિત પણ હોય છે. આપણા દેશમાં બંધારણની શરૂઆત છે ક્યાંથી થાય છે? આમુખથી થાય છે. પરીક્ષામાં પણ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે આપણા દેશના બંધારણની શરૂઆત છે એ ક્યાંથી થાય છે. તો આપણે સમજી શકીએ કે આપણા દેશના બંધારણની શરૂઆત છે એ આમુખથી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભારતનું બંધારણ છે એ કઈ રીતે બનેલું છે. બરાબર, શું કહે છે કે ભારતનું બંધારણ જે લોકતંત્ર સમાજવાદ ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. લોકતંત્ર એટલે કે દરેક લોકો છે, બરાબર, એમાં દરેક લોકોનો સમાવેશ થયેલો હોય. સમાજવાદ તો કે દરેક સમાજના લોકો છે એમાં જોડાય. ધર્મનિરપેક્ષતા તો કે આપણે કોઈ પણ એક ધર્મને છે મહત્વ આપવાનું નથી, દરેક માટે છે, દરેક વ્યક્તિઓ માટે દરેક ધર્મનું એટલું જ મહત્વ રહેલું છે. તથા રાષ્ટ્રીય અખંડિતતા કે આપણો ભારત દેશ છે એની જે અખંડિતતા છે, બરાબર, એને આંચ ના આવે જેવા રાષ્ટ્રીય લક્ષ્યનો પણ આધારસ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. આ ખાસ યાદ રાખજો કે બંધારણ સભા એ 9 ડિસેમ્બર 1946 થી પોતાનું કાર્ય છે એ શરૂ કર્યું અને બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ એ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. એટલે કે આ બંધારણ જે બનાવ્યું, બરાબર, એમાં કયા બધા નેતાઓ છે, બરાબર, તો કે એમાં કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થયો છે એ દરેકનો નામ છે અહીં આપેલા છે. તો કે આ પણ તમને પ્રશ્ન છે એ તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે બંધારણ સભામાં કયા બધા સમાવિષ્ટ થતા જે બધા નેતાઓ છે તેના એનું પ્રતિનિધિ જે લોકોએ કરેલું છે એનું નામ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. તો સૌ પહેલા છે જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ, આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું અને ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર બી આર આંબેડકર, કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. બરાબર, આ દરેકે દરેક વ્યક્તિ છે એ આ બંધારણ સભાના છે એ સભ્યો હતા. સાથે તમે જોઈ શકો છો કે સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવી મહિલા સભ્યો પણ છે એ આ બંધારણ જ્યારે ઘણાણું ત્યારે તેમાં સભ્ય પદ છે એમનું પણ હતું. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બરાબર, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવેલા હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર, ખરડો એટલે કે કાયદાઓ, એના નિયમો છે એને આપણે ખરડો કહીશું, તૈયાર કરવા માટે ખરડા સમિતિ છે એ બનાવવામાં આવી હતી. તો કે જેના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર હતા. બંધારણ સભાની જે એનો જે સમયગાળો છે એ અહીં દર્શાવવામાં આવ્યો છે કે બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં એટલે કે 166 છે એ બેઠક થઈ હતી અને જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ છે એ શું આપી દીધું હતું? તો કે સંમતિ આપી દીધેલી હતી કે જે છે એનો અમલ ક્યારે થયો હતો? તો કે 26 જાન્યુઆરી 1950 થી છે એ આપણું ભારતનું જે બંધારણ છે એ આખે આખું અમલમાં આવી ગયું હતું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે બંધારણ સભાના જે બધા સભ્યો હતા
એની દરેકના ફોટાઓ છે જે તમે જોઈ શકો છો. હવે આપણે પાઠને આગળ જોઈએ કે બંધારણની શું જરૂર છે. બંધારણ ન હોત તો, બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં. બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં. બંધારણથી ઘણા ઉદ્દેશો છે એ સિદ્ધ થાય છે. આ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. એટલે કે ભારત દેશ છે એના પોતાના જે બધા આદર્શ છે બરાબર, એ દરેક પ્રત્યેની એની જે ભાવના છે એ આખે આખું સૂત્રબદ્ધ કરે છે. બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર છે એ કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ કે જેથી આપણા વતી તે સત્તા સંભાળી શકે છે. છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેના ઉપાય છે એ આપણા બંધારણમાં છે. આપણા બંધારણમાં એવા નિયમો છે, જોગવાઈઓ છે કે જેથી શાસકો સત્તાનો છે એ દુરુપયોગ કરી શકે નહીં. અને ભારતીય બંધારણમાં આવી ઘણી જોગવાઈઓ છે, ઘણી બધી જોગવાઈઓ આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી શાસન પદ્ધતિ, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. એટલે કે આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે કે એમાં 18 વર્ષથી, યાદ રાખજો દરેક, કે 18 વર્ષથી ઉપરના જ એ મતદારો છે એ એમનો મત આપે છે. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના છે એ થઈ શકતી નથી. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે, પછી તે ગમે તે ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી હોય કે પુરુષ હોય. તેમાં ચૂંટાયેલા સભ્યો એટલે કે એના પ્રતિનિધિઓ 5 વર્ષ લોકોનું પ્રતિનિધિ છે એ રજૂ કરે છે. નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની પણ શું હોય છે, તો કે સ્વતંત્રતા હોય છે. આ કોઈ એક વ્યક્તિ માટે નથી પણ દરેક નાગરિકો માટે હોય છે કે 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે અને નાગરિકને વિચાર, એની જે વાણી છે, એની જે અભિવ્યક્તિ છે અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની પણ એને સ્વતંત્રતા હોય છે. બરાબર, તમે જોઈ શકો છો કે બિન સાંપ્રદાયિકતા, બરાબર. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે કે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે મતભેદ અથવા તો ભેદભાવ, પક્ષપાત છે એ રખાતો ન હોય. દરેક નાગરિકને પોતપોતાનો છે એ ધર્મ પાળવાની, એની માન્યતા ધરાવવાની અને તેના પ્રચાર કરવાની પણ એને શું હોય છે, તો કે એને સ્વતંત્રતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રજાસત્તાક. તો કે પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. બરાબર છે. આપણે પહેલાના સમયમાં આપણે જરાક આમ નજર કરીએ તો કે ત્યારે પેલા રાજાઓનું જે શાસન હતું, તો કે રાજાઓનું શાસન હતું ને ત્યારે રાજા છે ઈ એની જો ગાદી ઉપર હોય ત્યાર પછી એના દીકરા છે ઈ એમ કે ગાદી ઉપર આવતા હોય છે. એ પહેલાના સમયમાં હતું, પણ જ્યારથી આપણો દેશ છે એ પ્રજાસત્તાક થયો ત્યારથી છે એ ઘણા બધા ફેરફારો થયા અને રાજ્યના વડા એટલે કે રાષ્ટ્રપ્રમુખ છે એ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. તેવો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેવા હોવા જોઈએ, ચૂંટાયેલ હોય છે. લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છે એ સત્તા પ્રાપ્ત કરનાર સરકાર. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે. એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ એક વર્ગના હાથમાં નથી, પરંતુ દરેક વ્યક્તિના હાથમાં
છે, પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ છે એ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર અને કોઈ પણ નાગરિક માટે હંમેશા કેવા હોય છે, તો કે ખુલ્લા હોય છે. ત્યાર પછી આપણે આ કોષ્ટક સમજીએ, બરાબર છે? જો કેન્દ્ર સરકાર છે, રાષ્ટ્રપતિ છે, પછી ધારાસભા છે, ન્યાયતંત્ર છે, લોકસભા અને રાજ્યસભા, પછી વડાપ્રધાન અને મંત્રીમંડળ, સર્વોચ્ચ અદાલત, બરાબર? તમને પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલું છે, બરાબર? કે જેની તમને માહિતી વધુ સારી રીતે તમે સમજી શકો એ માટે છે. જે અત્યારની જે બધી વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ કે કેન્દ્ર સરકાર છે તો કે કોની છે, તો કે ભાજપની છે, બરાબર? ત્યાર પછી આપણા રાષ્ટ્રપતિ કોણ છે, જે અત્યારે હાલના છે એ, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા અત્યારના જે રાષ્ટ્રપતિ છે એ રામનાથ કોવિંદ છે, બરાબર? પછી એની નીચે જો કારોબારી સભા છે એની ભરેલી હોય, બરાબર છે? એ લોકો જે સભા ભરતા હોય ત્યાં, તો કે વડાપ્રધાન હોય, તો કે આપણા વડાપ્રધાન છે એ કોણ છે, તો કે નરેન્દ્ર મોદી છે, એ આપણા વડાપ્રધાન છે. અને એનું જે મંત્રીમંડળ છે, બરાબર, એનું જે કાર્ય સંભાળ છે, એટલે કે દરેક લોકોને અલગ અલગ વર્ગ છે એ સોંપાયેલો હોય છે. પછી શિક્ષણ ન હોય, ખેતી ન હોય, કોઈ પણ સામાન્ય બીજા ઘણા બધા કામો છે એમાં પણ રોકાયેલા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે રાજ્ય સરકાર છે, બરાબર, તો કે એમાં પણ કોણ હોય છે, તો કે રાજ્યપાલ પણ હોય છે. પછી ધારાસભા એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ. તમને ખબર હોય તો ઘણી વખત છે આ વિધાનસભા અને એ બધું છે ને, આપણે ઓલું ટીવીમાં પણ ઘણી વખત જોતા હોઈએ છીએ, બરાબર, કે એની સભાઓ જે ચાલતી હોય છે, ઘણી વખત ન્યૂઝમાં પણ દેખાડતા હોય છે. તો કે કારોબારી છે તો કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, અને ન્યાયતંત્ર છે તો કે વડી અદાલત અને જિલ્લા અદાલત. ત્યાર પછી સ્થાનિક પ્રશાસન છે, બરાબર, એટલે કે પંચાયતી રાજ છે, પછી મહાનગરપાલિકા અને નગરપાલિકા, બરાબર. ત્યાર પછી આ તમારી સામાન્ય સમજ માટે, કે ઘણા એને એમ પ્રશ્ન થાય કે દીદી આપણા રાષ્ટ્રપતિ છે એ કોણ છે, બરાબર, એના માટેની ખાલી માહિતી છે એ તમને, બરાબર, તો કે રાષ્ટ્રપતિ છે તો કે એ કોણ છે, તો કે રામનાથ કોવિંદ. રાષ્ટ્રપતિ છે તો કે એ રામનાથ કોવિંદ છે, બરાબર. પછી વડાપ્રધાન છે તો એ દરેકને ખબર છે, બરાબર. પછી આ વડાપ્રધાનની સાથે જે એના બધા મંત્રીઓ છે એ, અને આ તમારી સામાન્ય સમજ માટે જ છે, બરાબર, જે અત્યારે હાલમાં જે છે એની થોડીક માહિતી તમને આપીએ કે આપણા રાષ્ટ્રપતિ છે એ રામનાથ કોવિંદ છે, અને આપણા ઉપરાષ્ટ્રપતિ છે એમ વેંકૈયા નાયડુ, બરાબર, એ આપણા ઉપરાષ્ટ્રપતિ છે. વડાપ્રધાનને તો દરેક લોકો જાણો જ છો કે નરેન્દ્ર મોદી છે એ આપણા વડાપ્રધાન છે. ત્યાર પછી આપણે જોઈએ કે રક્ષામંત્રી છે એ કોણ છે. અત્યારે જે હાલના જે રક્ષામંત્રી છે, બરાબર, તો કે રાજનાથ સિંહ, બરાબર, એ આપણા રક્ષામંત્રી છે. ત્યાર પછી છે ગૃહમંત્રી છે, તો કે અમિત શાહ છે એ આપણા ગૃહમંત્રી છે. ત્યાર પછી વિદેશ મંત્રી છે, બરાબર, તો કે ડોક્ટર એસ જયશંકર, બરાબર, જે આપણા વિદેશ મંત્રી છે. પછી કે નાણામંત્રી છે એ કોણ છે, તો કે નિર્મલા સીતારામન, એ આપણા નાણામંત્રી છે. ત્યાર પછી શિક્ષણ મંત્રી છે એ કોણ છે, તો કે રમેશ પોખરિયાલ, બરાબર, એ આપણા શિક્ષણ મંત્રી છે. ત્યાર પછી ખેલ મંત્રી છે એ કોણ છે, બરાબર, તો કે કિરણ રિજિજુ, બરાબર, એ આપણા કોણ છે, તો કે ખેલ મંત્રી છે. આ માહિતી એટલા માટે આપી છે કે દરેક વિદ્યાર્થીઓ સમજી શકે કે હાલની અત્યારના જે બધા મંત્રીઓ છે એ કોણ છે, એની આ સામાન્ય માહિતી જે દરેક વિદ્યાર્થીઓ સમજી શકે. પાઠને આપણે આગળ ચલાવીએ, જોઈએ કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના ત્રણે ત્રણ શું છે, તો કે એના અંગો છે, બરાબર. તમને પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કેન્દ્ર સરકાર છે એના કેટલા અંગો છે, કેન્દ્ર સરકાર છે તો કે એના કેટલા અંગો છે, બરાબર. કેન્દ્ર સરકારના અંગો તો કોણ આવશે, તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સંસદ છે એ કાયદાઓ ઘડવાનું
અને મંત્રીમંડળ આ કાયદાઓને શું કરે છે તો કે અમલ કરવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર એ શું કરે છે તો કે કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ કરે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આખે આખું જે સંઘ રાજ્ય છે તો કે ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ કે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો છે એ નક્કી થયેલા છે કે દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને છે શું કરે છે તો કે લાગુ પડે છે। ત્યાર પછી આપણે જોઈએ કે મૂળભૂત અધિકારો કે બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ખાસ તો બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે બરાબર કે જેને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને આપણે બંધારણના આત્મા સમાન ગણાવ્યા છે બરાબર। અહીંયા સુધી તમે બધા વ્યવસ્થિત રીતે પાઠ સમજ્યા અને હવે તેના આ દરેક પ્રશ્ન જવાબ છે ખાલી જગ્યા છે એ દરેક વસ્તુ તમારે જે સમાજનો ચોપડો બનાવેલો છે તેમાં સારા અક્ષરે દરેક લોકોએ લખવાનું છે અને એક વખત હું તમને લોકોને પાઠ સમજાવી દઉં ત્યાર પછી તમારે લોકોએ તમારી જાતે છે એ પાઠ વાંચી લેવાનો રહેશે અને નાના નાના જે બધા પ્રશ્ન છે એમાંથી ગોતી અને ચોપડામાં જે લખજો કે જેથી કરીને પરીક્ષા સમયે છે તમને દરેક જાતના પ્રશ્ન છે એમાંથી જ છે એ મળી રહે ત્યાં સુધી બધા સારી રીતે લેસન કરજો એવી હું આશા રાખું છું।